નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વૃદ્ધ દંપતીને મળી રહ્યા છીએ કે જેમને વૃદ્ધાવસ્થા દરમિયાન ઘણી બધી બીમારીઓ હતી. તો શું બીમારી હતી, કેટલા વર્ષથી હતી અને એમને કેવી રીતના એ અત્યારે હાલમાં સાજું થયું છે, તો એમની વિગતવાર માહિતી આપણે એમના પરિચય સાથે જાણીએ. તો શું નામ છે તમારું? સુમનભાઈ. સુમનભાઈ પૂરું નામ? સુમનભાઈ કિકાભાઈ પટેલ. હા. અને ગામ તમારું? ગામ રાંદેરી કલ્લા. રાનવેરી કલ્લા એટલે નવા ફળિયા. તાલુકો કયો? ચીખલી. ચીખલી. અને જિલ્લો નવસારી? નવસારી. હા. તમારા જે બાજુમાં બેસેલા છે તમારા ધર્મપત્ની થાય, તમારું નામ શું? તારાબેન સુમનભાઈ પટેલ. હવે મને તમારી પાસેથી માહિતી એ જોઈએ છે કે તમને કંઈક શરીરમાં બીમારી હતી, તો એ શું બીમારી હતી અને કેટલા સમયથી હતી એ તમે થોડી પહેલાં જણાવો. મારી બીમારી હતી 3-4 મહિનાથી બીમારી હતી. હા. હું ચાલી નહીં શકતો, કાળો પડી ગયો હતો. ચાલી નહોતા શકતા? શરીરે શ્યામ પડી ગયો. શ્યામ પડી ગયો. હા. એમાં ડોક્ટર ત્યાંથી દવા લઈ આવ્યા, કેલ્શિયમ હતી. મતલબ આ કેટલા સમયથી તમને, આ કેટલા મહિના થઈ ગયા કે વર્ષ થઈ ગયું કે એવું? કે આ બીમારી કેટલા સમયગાળા દરમિયાન હતી, એટલે કેટલા સમયગાળા દરમિયાન હતી આ ચાલવાની તકલીફ? ચાલવાની તો ઓછામાં 2 મહિના કાઢી. 2 મહિના કાઢી નાખ્યા. બરાબર. તો તમે શું કામકાજ કરતા હતા પહેલા એ થોડું જણાવો ને. પહેલા અમે નીચે. નહીં નહીં, તમારો વ્યવસાય શું હતો? પહેલા અમે સુરત હતા, બીજા સમાજમાં કોમ્પ્યુટર પાસે કોમ્પ્યુટર ચલાવતા. હા. ટાવરનું ગામડાના સમાચાર ખેંચતા. ઓકે. મતલબ કે તમે નોકરી, જ્યારે આ પ્રોબ્લેમ આવ્યો ત્યારે નોકરી ચાલુ હતી કે બંધ થઈ ગઈ? બંધ. ઓકે. એટલે રિટાયર લાઈફ તમારી હતી? રિટાયર થઈ ગયા હતા. અને તમને મતલબ કે આ એક બીમારી આવી જે ચાલવાની તકલીફ. બરાબર. બીજી શું તકલીફ હતી? બીજી હિંમત જ નહીં હતી. હા. કોઈ જાતની હિંમત ન હારી ગયા. મહિનો થાય એટલે તરત કેલ્શિયમ. ઓકે. એવો છે ને બધા હાલાત પણ બધું કેલ્શિયમ ને બધું, એટલે શરીરમાં દુખાવો પણ થતો. શક્તિ પાછળથી હું એકદમ એ થઈ ગયા. હા. એટલે કમરમાં પણ દુખાવો થતો? કમરનો એક્સરે પણ પડાઈ ગયો. ઓકે. તોય કોઈ ફેર. એટલે તમે અલગ અલગ જગ્યાએ સારવાર કરાવી? અલગ અલગ. અને એ સારવાર કરાવી તો આમ અંદાજે તમને મહિનાનો કેટલો ખર્ચો થતો? 10,000 તો પહેલાં જ એ ખર્ચી નહીં. હા. પછી તો એવું પોસાય નહીં એટલે સરકારીમાં ચાલ્યા. હા. સરકારી એટલે પ્રાઇવેટમાં ખર્ચો વધારે થાય એમ કરીને તમે સરકારીમાં ચાલુ કર્યું. હા. હવે કોઈ નહીં, આવક બંધ થઈ ગઈ. હા. એટલે કઈ શું કરે, એટલે વખત લાગ્યા. હા. એમની બહેનની છોકરી ડૉક્ટર એટલે પછી ચાલો સરકારીમાં આવું. હા. એટલે સરકારીમાં જ લઈ. હા. એક મહિના એ લાવ્યા તો પાછું 5 દિવસ થઈ ગયા બંધ થઈ ગયા, એટલે પાછી જ લાવવું પડે. હા. એટલે પાછું ચાલુ. બરાબર. એ રીતે 3-4 વાર લાવ્યો. તો કેટલા મહિના તમે સારવાર કરાવી હશે? 4 મહિના તો અમારે થઈ ગયા. 4 મહિના તમે સારવાર કરાવી. અને જે તમારી પરિસ્થિતિ હતી એમાં ફેરફાર કેટલો થયો? ફેરફારમાં એમાં કંઈ નહીં, દવા ખાય એટલી વાર પછી જો ઘટે પૂરી થઈ ગઈ એટલે 4th દિવસથી ચાલુ. હા. તો જ્યારે તમે ઘણા બધા હોસ્પિટલમાં ગયા હશે કે દવાખાને પણ ગયા તમે, અને ત્યાં આગળ તમને શું કહેવામાં આવ્યું, શું પ્રોબ્લેમ છે એમ? હવે આ દુખાની વાત કરીએ પછી હિસાબની દવા આપી દે, શક્તિ ને કેલ્શિયમ ને, આ તમે કેલ્શિયમ ઓછું છે, લોહી પણ બરાબર છે. ઓકે. આ રીતે બધી દવા આપી દે એટલે અમે ખાઈ લે સારું રહે, એટલી બીજું કઈ નહીં, માથું ચડી જાય ને બધું એ રીતે. બરાબર છે. મતલબ કે જે તમને પ્રોબ્લેમ હતો તો એ એમને એમ જ હતો? એમને. બરાબર. પણ રાહત કઈ થઈ નહીં. હવે મને એ જણાવો કે તમે અત્યારે હાલમાં ચાલી શકો છો? અત્યારે હાલમાં પૂરું ચાલી શકો એટલે કામ પણ કરું. હા. હા. ખેતી પણ હો જાઉં. બરાબર છે. તો એ સાજું કેવી રીતના થયું? જ્યારે આ કૈલાશબેન આવ્યા ને, અહીંયા જે આપણે અહીંયા બાજુમાં બેસેલા છે આ કૈલાશબેન, હા, એમને આવ્યા, એ 2 વાર અમને સમજાવ્યું કે આ અમારું દવા ચાલુ કરે. અમે વિચાર કરી કોઈ દવા બહુ મૂકી પડે છે. હા. પણ તે છતાં તમે ચાલુ કરો. હા. ચાલુ કઈ વાંધો, દવા ચાલુ કરી એટલે અમને તો 3-4 દાડે તમે આરામ થવા માંડ્યો. બરાબર છે. હિંમત આવી. એટલે કૈલાશબેન આવ્યા, તમને સમજાવ્યું, 2 વખત સમજાવ્યા પછીથી તમને એમ થયું કે આ વાપરવું જોઈએ. અને જે એમણે જે વસ્તુ આપી એ તમારા બાજુમાં જે અહીંયા મૂકેલી છે આ છે ને નેચરામોર પ્લસ
મેન વેલનેસ ન્યુટ્રી હાર્ટ અને આ ઇઝી ડેટોક્સ જે નેટસફ કંપનીની એક પ્રોડક્ટ છે હેલ્થ કેરની, કે જે કોઈ સ્પેશિયલ બીમારી માટેની કોઈ દવા નથી બરાબર, પણ આજે તમને જે ઉઠવા બેસવા કે ચાલવાની જે તકલીફ હતી એ આજે આ ખાવાથી સારી થઈ ગઈ. તો કેટલા દિવસની અંદર તમને રિઝલ્ટ મળી ગયું? મતલબ એક ડબ્બો એટલે ઓલમોસ્ટ એક મહિનો જેવો થાય. ઓહો, એટલે તમે અડધું પીતા, અડધું તમારે મિસેસ પીતા, અને એના હિસાબે પણ રિઝલ્ટ મળી ગયું. એમને પણ રિઝલ્ટ, એમને શું ફાયદો થયો એ પીવાથી? તમને શું ફાયદો થયો? ખભો દુખતો હતો એટલે હાથ આવી રીતનો ઊંચો નહીં થતો. અત્યારે હવે થાય? કરી બતાવો. મતલબ આ રીતના આપણે હાથ પહેલા ઊંચો નહીં કરી શકતા. આવું કેટલા વર્ષથી આ તકલીફ હતી? પાટા બંધાયા એવો કોઈ ફેર ના ભાઈ, એના હાથ ને ઊંચો કરવાનો એટલે આ રીતે કરતા. પછી કોઈ ફિઝિયોથેરાપિસ્ટ ની સારવાર કરાવી કે કસરત કે આગળ? એ પણ કરાવી લીધું. અમે સુરત હતા ત્યારે જ કરાવ્યું. હા હા, એ ખર્ચો મતલબ કેટલો થતો તમારે એનો? રોજના 110 ભરીને એક મહિના સુધી ગયા, પછી નહીં ગયા. બરાબર છે. મતલબ તમને એનાથી પણ ફાયદો નહીં થયો. અને આ જે નેચરામોર પ્લસ જે પાવડર તમારા માટે લીધો હતો, તો તમે તો વાપરવાનું ચાલુ કર્યું, પણ એમની સાથે સાથે એમને પણ આપ્યું અને બંનેએ વાપર્યું. તો તમને કેટલા દિવસની અંદર આ હાથમાં ફરક આવી ગયો? મતલબ ખોરાક વધી ગયો, પાચન શક્તિ મજબૂત થઈ ગઈ બરાબર ને? પેલા પાચન શક્તિ નો પણ પ્રોબ્લેમ હતો. તો તમે ખાલી પાવડર જ વાપર્યો, તમે કોઈ કેપ્સ્યુલ નથી વાપરી ને? ઓકે. હા, હવે બીજું તમે જે જણાવ્યું કે તમને ઉઠવા બેસવાની ચાલવાની તકલીફ હતી, તો અત્યારે આપણે જોઈ શકીએ ખરા કે તમે, આગળ આપણે વાત કરી ત્યારે તમે મને જણાવ્યું કે પગથિયા પણ તમે ચડી નતો શકતા, તો એ થોડુંક બતાવો ને ચાલીને. આપણે દર્શક મિત્રો જોઈ શકીએ, એ લોકો ચાલી રહ્યા છે, અને આ જે પગથિયા છે એમના ઘરના બહાર, એ પણ એ લોકો ઉતરી કે ચડી શકતા નહોતા. આ રીતના ઉતરવું પડતું પહેલા બરાબર? હા, હવે કેવી રીતના, હવે અત્યારે હાલમાં? હા, તો ચાલીને ઉપર ચડીને બતાવવાને. મતલબ આ તમે જોઈ શકો, પહેલાની કન્ડિશન બેસી બેસીને ચાલવું પડે તેવી હતી, અને અત્યારે તમે જોઈ શકો બેસી જવું, આટલું ચડો એટલે બેસી જવું, બેસી જ જવું પડતું હતું પહેલા, પણ હવે તો એકદમ હિંમત બરાબર છે. મતલબ ઉતરવું હોય તો પણ જાતે બેસવા કર ઉતરી જવાય? એક વખત ઉતરી બતાવો ને. મતલબ આ અત્યારની પરિસ્થિતિ જોઈ શકો, જે એમણે જે પહેલા બતાવ્યું એ પહેલાની પરિસ્થિતિ આ રીતની હતી એમ બરાબર ને? હા, કઈ ને, તમે આવી શકો હવે. તો આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે એમને, હવે કઈ ને બેસી જાઓ. અત્યારે તો હું ગાડી પણ ચલાવી શકું, એથી જ મળી ગાડી 2 મહિનાની ચલાવી. બોલો, એટલે બાઇક, મોટરસાયકલ? ટુ વ્હીલ. હા, પહેલા નહીં ચલાવી શકતા, હવે એ પણ ચલાવી શકો છો? એનું સ્ટેન્ડ જ ચડાયો. ઓહો હો હો, અને અત્યારે ચલાવી શકો છો? તો આ વસ્તુ તમે અત્યારે હાલમાં વાપરો છો કે હવે બંધ કરી નાખ્યું? ચાલુ જ છે. તો મતલબ કે એક જ મહિનાની અંદર તમને આ ફાયદો દેખાવાનો ચાલુ થઈ ગયો, અને અત્યારે કેટલા મહિના થઈ ગયા વાપરવાનું ચાલુ કર્યું ને? ત્રીજો ડબલો એટલે હજુ તો બીજો છે એટલે પૂરો થવાયો. ઓકે, એટલે કેટલા મહિના થયા હશે અંદાજે? કેટલા મહિના થયા હશે બેન? અઢી મહિના. તો અઢી જ મહિનાની અંદર આટલું સુંદર રિઝલ્ટ મળ્યું છે,
તો તમારા જેવા ઘણા બધા એવા દંપતીઓ છે જે લોકો આજે 60 વર્ષથી વધારેની ઉંમર એમની થઈ ગઈ હશે અને એમને પણ શરીરમાં ઘણી બધી સમસ્યાઓ હશે અને ખાસ કરીને કમજોરીના પ્રશ્નો તો ઘણા બધા સતાવતા હોય તો એવા દંપતીઓને કે એવા વ્યક્તિઓને તમારે શું સંદેશ આપવો છે શું કહેવું છે એમની બેને પણ દવા અપાઈ છે હા હા સારું થયું એટલે એમને પણ અપાઈ હા એમને પણ આ હાથ પેલા કામ નહીં કરતા હા હા રોજ ફોન કરીએ પણ 10 દિવસ થી કળતણ બંધ થઈ ગયું ખેતીમાં કામ કરતા થઈ ગયા ખેતીમાં કામ કરતા થઈ ગયા તો બહુ સારું રિઝલ્ટ છે હવે ઘણા બધા દર્શક મિત્રો આ વિડીયો જોયા પછીથી એમને થશે કે આ વસ્તુ મારે પણ વાપરવું જોઈએ જે નેટસપ કંપનીની આ પ્રોડક્ટ છે એ વાપરવાની ઈચ્છા થતી હશે તો એમના માટે જે આપણે તમારા બાજુમાં બેસેલા છે આ કૈલાશબેન એમનો સંપર્ક કરી શકે તો કૈલાશબેન તમારો કોન્ટેક નંબર આપો જેથી કોઈ પણ તમને ફોન કરે યા તો સંપર્ક કરવાનો તમારી સાથે પ્રયત્ન કરે તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો મારો કોન્ટેક્ટ નંબર છે 9799 7991 8118 8118 બરાબર તમારું નામ કૈલાશબેન હા તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર